भरूचमां प्रदेश प्रमुख सी आर पाटिल करशे चूंटणी प्रचार। स्थानिक स्वराज्यनी चूंटणी माटे प्रदेश प्रमुख करशे प्रचार। जाडेश्वर साई मंदिरनी सभा स्थल सुधी बाइक रेली छे, त्यारे सी आर पाटिल बाइक रेलीमां जोडाशे। बाइक रेली बाद सी आर पाटिल सभाने संबोधित करशे। 20,000 थी वधु पेज प्रमुखोने आई कार्ड आपवामां आवशे। जाडेश्वर साई मंदिरथी सभा स्थल सुधी बाइक रेली। आज बाबते वधु माहिती साथे संवाददाता रवि अग्रवाल अमारी साथे जोड़ाया छे भरूचथी। जी रवि, सी आर पाटिल चूंटणी प्रचार करशे, जाडेश्वर साई मंदिर थी सभा स्थल सुधी आ बाइक रेली, केटला लोको जोड़ाया छे, क्यारे आ रेली नी शरूआत थशे? बिल्कुल, जूही बात करवामां आवे तो स्थानिक स्वराज्यनी चूंटणीने लईने प्रदेश भाजप प्रमुख सी आर पाटिल सतत प्रचार करी रह्या छे ने आजे तेओ भरूच जिल्लामां प्रचार करवा माटे आवी रह्या छे। आप जोई शको छो अत्यारे जाडेश्वर साई मंदिर खाते बीजेपी द्वारा जे बाइक रेली योजवामां आवी रही छे तेने लईने विशाळ संख्यामां जे बाइक रेली माटेना जे युवानो छे लोको आवी चूक्या छे। ज्यां नजर फेरावशो त्यां दूर दूर सुधी बीजेपीना कार्यकर्ताओ हाथमां बीजेपीनो जे झंडो छे ते लईने नजरे पड़ी रह्या छे। खास करीने जाडेश्वर साई मंदिरथी जे होस्टेल ग्राउंड सभा स्थळ छे त्यां सुधी आखी बाइक रेली योजावानी छे, जेमां सी आर पाटिल हाजरी આપવાના છે। ભરૂચના કેટલાક બીજેપીના જે હોદ્દેદારો છે, આગેવાનો છે અને રેલીના જે ઇન્ચાર્જ છે તેઓ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે। તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું આખું રેલીનું આયોજન કઈ રીતના કરવામાં આવ્યું છે। અમિત ચાવડા છે બીજેપીના રેલીના ઇન્ચાર્જ। અમિતભાઈ, શું કહેશો, રેલી કાઢી રહ્યા છો, કેટલા બાઇકના લોકો અહીંયા જોડાયા છે, બાઇક સવાર લોકો, અને કઈ રીતના રેલી તમે કાઢી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, એક કુશળ સંગઠક અને એક માઇક્રો મેનેજમેન્ટના બેતાજ બાદશાહ એવા અમારા યશસ્વી અધ્યક્ષ સી આર પાટિલ સાહેબ જ્યારે આવી રહ્યા છે ત્યારે અસંખ્ય લોકો, અસંખ્ય યુવાઓ, અસંખ્ય જનમેદનીમાં આજે ભારતીય જનતા પાર્ટીના રેલીમાં જોડાયા છે। એમનું સ્વાગત કરીએ છીએ, અમે અભિવાદન કરીએ છીએ અને આનાથી બી મોટું સ્વાગત હજુ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર છે। જાડેશ્વર સાંઈ મંદિરથી લઈને હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આખું વાતાવરણ ભગવમય બને એવી અભ્યર્થના સાથે અમે આ રેલીનું આયોજન કરેલ છે। હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી રેલી કાઢવાના છે, એક વડીલ બીજેપીના સિનિયર આગેવાન પણ છે, શું કહેશો? જે રીતના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જે જાહેર સભા છે તેનો ઉદ્દેશ્ય શું છે? ત્યાં કોને સંબોધવાના છે સી આર પાટિલ? ત્યાં પેજ પ્રમુખોને અમારા પ્રદેશ પ્રમુખથી સંબોધવાના છે। પેજ પ્રમુખોની જે યાદી બનાવેલી છે, દરેક પેજના એક એક પ્રમુખ છે, એ પેજ પ્રમુખને સંબોધશે અને કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખની અંદર જે કાર્ડ બનાવેલા છે અમે તે કાર્ડનું વિતરણ કરવાના છે। અને જાડેશ્વર ગામ અમારું જે છે તો આ જાડેશ્વર ગામ આખા ભરૂચ જિલ્લાનું સૌથી સમૃદ્ધ ગામ છે અને એક હેડક્વાર્ટર કહેવાય ભાજપનું, એ રીતનું છે। અહીંથી સૌથી વધુ લીડ અહીંયાથી જ અમે આપીએ છીએ। શું કહેશો, કેટલો ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં? સી આર પાટિલ જ્યારે તમારા અધ્યક્ષ આવતા હોય, કાર્યકર્તા કેટલા ઉત્સાહિત છે? સી આર પાટિલના આગમન માટે લગભગ 800 થી 1000 બાઇકો અમારી સંખ્યામાં યુવાનો જોડાયા છે, 800 થી 1000 બાઇકો છે। કેટલા ઉત્સાહ, કેટલો ઉત્સાહ છે તમારો? 100% ઉત્સાહ છે, બહુ જ ઉત્સાહ છે। શું કહેશો તમે પણ ભાગ લેવા માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ છે કાર્યકર્તાઓ? પેજ સમિતિના જે રચયિતા છે અમારા સી આર પાટિલ સાહેબ, એમને જોવા માટે આજે આખા ભરૂચ જિલ્લામાંથી, ફરીથી કહું છું, આખા ભરૂચ જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવેલા છે। હાલમાં તમે જોઈ શકો છો છોટુભાઈનો ગઢ જે છે કે ઝઘડિયા વિધાનસભા, ત્યાંથી અત્યારે તમે જોયું હશે લગભગ 200 ફોર વ્હીલરો ભરીને લોકો આવ્યા છે ફક્ત ને ફક્ત એમને સાંભળવા માટે। આ અમારા સી આર સાહેબનો એક જાદુ છે કે એમને જોવા માટે લોકો અહીં ભેગા થાય છે। જિલ્લા પંચાયત તો કોંગ્રેસ અને બીટીપી લઈ જતી હતી, હવે તો ત્રિપાખીઓ જંગ ખેલાશે, આ વખતે જીતવાની આશા છે જિલ્લા પંચાયત, ભરૂચ જિલ્લા પંચાયત? કોન્ફિડન્સલી આપણે જિલ્લા પંચાયત જીતીશું જ, અને વારંવાર જાડેશ્વર અને બોલાવ અમારી જિલ્લા પંચાયતની સીટ બીજેપીમાં રહી છે અને રહેશે જ, અને આ વખતે તો યશસ્વી પ્રમુખ અમારા સી આર પાટિલનો જ, એમનો જ એટલો ઉત્સાહ છે કે કાર્યકર્તામાં ઝૂમ આવી ગયું છે। તમે જોઈ શકશો અત્યારે સંખ્યા કેટલી છે આ રેલીની, અને જિલ્લા પંચાયત તો જીતીશું પણ જિલ્લા પંચાયત આ વખતે અમારી જ હશે। બિલકુલ, જે વાત કરવામાં આવે જોઈ તો જે રીતના ભરૂચ જો વાત કરીએ તો જે નગરપાલિકા વિસ્તાર છે તે બીજેપીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ જે જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં જંબુસર જે નગરપાલિકા છે તે કોંગ્રેસની પાસે છે, અને જે જિલ્લા પંચાયત છે ભરૂચ જિલ્લા પંચાયત તે બીટીપી અને કોંગ્રેસના ગઠબંધનની હતી, પરંતુ બીટીપીએ કોંગ્રેસ સાથે છેડો પાડીને એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કર્યું છે। એટલે કે હવે ભરૂચમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ત્રિપાખીઓ જંગ ખેલાવાનો છે અને તેની અત્યારથી જે શક્તિ પ્રદર્શન છે, બિલકુલ રવિ, એટલે કહી શકાય તમામ પક્ષો તૈયાર છે મહાનગરપાલિકા બાદ જે રીતે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા જિલ્લા પંચાયત અને સાથે સાથે જે તમામ ગામડાઓમાં પણ પક્ષો જઈ રહ્યા છે, લોકો સુધી પહોંચી રહ્યા છે, આવનારા સમયમાં તે કેટલું અસર કરે છે તે જોવું રહ્યું. આભાર રવિ તમામ જાણકારી બદલ. તો સી આર પાટીલની આ રેલી વાત કરી આગળ. પંચમહાલમાં માત્ર 20 દિવસમાં 2 કરોડના સરકારી અનાજના કૌભાંડમાં તપાસનો ધમધમાટ હવે શરૂ થયો છે. ટ્રાન્સપોર્ટેશનના કર્મચારીઓ સહિત ક્વાર્ટરલી ઓડિટ કરનાર સીએની ટીમ સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ.